બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં રહેતા દલિત પરિવારને ન્યાય મળ્યો છે. સતત 7 વર્ષ જેવા કઠિન સમયને પસાર કરી પોતાની બહેન તેમજ ભાણેજના મોત પાછળના ઇસમોને સજા અપાવવામાં દલિત પરિવાર સફળ રહ્યો છે. એકમાત્ર ભારત દેશમાં દીકરીના જન્મને શુભ નહીં પણ અશુભ માનવામાં આવે છે. દીકરીનો જન્મ થશે તો ખર્ચા વધશે અને જો પુત્રનો જન્મ થશે તો કમાઈને આપશે, આવી હલકી કક્ષાના વિચારો સાથે કેટલાય માતા પિતા જાતે કે પછી કોઈના દબાણમાં આવી માસૂમ દીકરીને મોતને ઘાટ ઉતારી નાખે છે. જોકે સત્યની હંમેશા જીત થતી હોય છે. ન્યાય માટે વિલંબ થાય છે પરંતુ ન્યાય ચોક્કસ મળતો હોય છે. ધાનેરા શહેરમાં રહેતા હંસાભાઈ સોલંકીએ ગત 2014ના વર્ષમાં ધાનેરા પોલીસ મથકે 8 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હંસાભાઈની નાની બહેન રમીલાબેન તેમની 3 વર્ષની દીકરી સાથે ફતેપુરા ફાટક ઉપર રેલવે નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું હતું અને રમીલાના મોત પાછળ તેના સાસરિયા પક્ષના 8 ઇસમો હોવાના લીધે હંસાભાઈએ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ સતત 7 વર્ષ સુધી ન્યાયની માગણી સાથે ફરતા ભાઈને આખરે ન્યાય મળ્યો છે અને પોતાની બહેનને મરવા માટે મજબૂર કરનાર ઈશ્વર આયદાન ખાવડાને 10 વર્ષની સજાનું ફરમાન થતાં પરિવારના સભ્યોને ન્યાય મળ્યો છે. ધાનેરાની રમીલાના તેના પિતા ભાઈએ ફતેપુરા ગામે પરણાવી હતી અને લગ્નના થોડા દિવસ પછી પુત્રીનો જન્મ થતાં દુઃખ અને માનસિક ત્રાસનો જન્મ રમીલાના સસરાના ઘરે થયો હતો. દીકરીને જન્મ આપી રમીલાએ જાણે મોટું પાપ કર્યું હોય તેમ તેના સાસુ સસરા સહિત પતિ તેને દુઃખ આપતા હતા. સતત 3 વર્ષ સુધી દુઃખ સહન કરતી રમીલા હિંમત હારી ગઈ હતી અને પોતાના સસરાના ઘરેથી નીકળી ફતેપુરા ગામ નજીક રેલવે લાઇન ઉપર પડતું મૂકી 3 વર્ષની દીકરી સાથે આ દુનિયાને અલવિદા કહી હતી. આ બનાવ મામલે ડીસાની સેશન કોર્ટમાં કેસ ચાલતા આખરે 7 વર્ષ પછી રમીલા તેમજ તેની દીકરી પાયલને ન્યાય મળ્યો છે અને મુખ્ય આરોપી રમીલાના પતિને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ખાસ કરીને સેશન કોર્ટના ન્યાયાધીશે હુકમમાં જણાવ્યું હતું કે સમાજમાં અવકૃત્ય ફરી ન થાય તેનો દાખલો બેસે તે માટે આરોપી એકને પૂરેપૂરી સજા કરવી ન્યાયોચિત જણાતું હોય મુખ્ય આરોપીને ઇપિકો કલમ 306 મુજબ 10 વર્ષની સાદી કેદની સજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા સંભાળવામાં આવી છે. કોર્ટના ચુકાદા બાદ હંસાભાઈ સોલંકીએ ન્યાયની જીત થઈ હોવાનું જણાવ્યું હતું. એ રમીલાબેન એ મારી બેન નથી સગી અને ફતેપુરા ગામે પરણાવી લીધી તો એને સાસરી પક્ષથી બહુ ત્રાસ મળતો હતો. પછી અવારનવાર અહીં આવતી ને અમને કહેતી, રોતીને બધું કહેતી, કોઈ પૈસાને માગણી કરતી, કોઈ કે પૈસા લઈ આવો તારા પપ્પાને ત્યાંથી. પછી એને દીકરીનો એક જન્મ થયો હતો, 3 વર્ષની બિબલી હતી તો એને સખત ત્રાસ મળતો કે બિબલીનો કેમ બિબલી જન્મી છે ને આમ માર તો આગળ ઘણી છોકરીઓ છે ને કેવી રીતે પૂરું પાડશે છોકરીઓને, આ રીતનું ત્રાસ આપતી. અને એને સમજો કે પ્રેગ્નેન્ટ પણ હતી ત્યારે પણ પીએમમાં એ બધું ક્યાં બધું એકદમ લાશ બધું થઈ ગઈ હતી, શું થઈ ગઈ હતી. તો એને બેનને એવું થયું કે કદાચ બીજી મને દીકરી આવશે તો મને વધુ ત્રાસ આવશે, તો એનાથી સહન થયું નહીં. પછી એને આવું મજબૂર થઈ અને આવું પગલું ભરવું પડ્યું. શું બનાવ બન્યો હતો, ક્યાં બન્યો હતો? બનાવ બન્યો આપણે ફતેપુરા ફાટક જોડે ફાટક પડે છે તો અહીં ફતેપુરાથી આવતી ચાલતી અને સમજો કે કદાચ અહીંયા જ આવતી છે અમારી અહીંયા જ, પણ અત્યારે ફતેપુરા ફાટક આવતા એને સમજો કે વિચાર જ બદલી નાખ્યો કે શું થયું એ માલિક જાણે. પછી ફરિયાદ થઈ તમે? હા, પછી અમે 23/1/2014ના દિવસે બનાવ બન્યો. પછી અમે ત્યાં ફરિયાદ કરી એટલે આજ સુધી સમજો કે 7 વર્ષ જેવો સમય થયો. તો ડીસા સેશન કોર્ટમાં અમે જતા આવતા ઘણું તકલીફ પડી સર કહેવાનો મતલબ, પણ આજે અમને એનો સમજો કે 3/2/2021ના એનો ચુકાદો મળ્યો અને ન્યાય મળ્યો કહેવાનો મતલબ, અને અમારી બેનને આત્માને અને ભાણીને શાંતિ મળે. શું સજા સંભળાય? કંઈ સજા એવી સંભળાય સર કે 10 વર્ષની સજા સંભળાય એવું છે. 7 વર્ષ સુધી તમે ધક્કા ખાધા? 7 વર્ષ સુધી સર કે તમે ધક્કા ખાધા અને આવું જવું.